यात्राधाम वीरपुर में जलाराम बापानी जग्याना गादीपति रघुराम बापाना काकीनो देह विलय सवारे 9 वागे अंतिम यात्रा निकली यात्राधाम वीरपुर में पूज्य जलाराम बापाना परिवार ना रसिक बापा धर्मपत्नी हेमलता बहन चंद्राणी नो 80 वर्ष ने वये देह विलय थयो छे। हेमलता बेन जलाराम बापा नी जग्या ना गादीपति पूज्य रघुराम बापा ने भरतभाई चंद्राणी ना काकी थता हता। हेमलता बहन ना देह विलय नी वीरपुर ना लोको मा शोक नी लागणी जोवा मळी हती। काले हेमलता बेन ना पार्थिव देह ने अंतिम दर्शन माटे राखवामां आव्यो हतो। आजे गुरुवारे सवारे 9 વાગ્યે અંતિમ યાત્રા નીકળી હતી। ત્યાં અંતિમ યાત્રામાં તેમના નિવાસસ્થાનેથી નીકળી હતી। આજે સમગ્ર વીરપુરના વેપારીઓ વેપાર ધંધા બંધ પાડી શોક વ્યક્ત કર્યો છે। હેમલતા બહેનના નિધનથી જલારામ બાપાના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। બાપાના દર્શન અને અન્ન ક્ષેત્ર શરૂ રહેશે। વૈકુંઠવાસી હેમલતા બહેન ચંદ્રાણીના પ્રાર્થના સભા આગામી 21 મે શનિવારે સાંજે 5:30 વાગે રાખવામાં આવશે। પ્રાર્થના સભા જલારામ બાપાની જગ્યાની ધર્મશાળા શ્રી જલારામ અતિથિ ગૃહ ખાતે યોજાશે। પૂજ્ય જલારામ બાપાની જગ્યામાં પૂજ્ય જલારામ બાપાના દર્શન અને અન્ન ક્ષેત્ર ભાવિકો માટે ખુલ્લા રહેશે। મણી જલારામ બાપાના પરિવારના પૂજ્ય શ્રી રસિક બાપાના ધર્મપત્ની જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય શ્રી રઘુરામ બાપા પૂજ્ય શ્રી ભરતભાઈ ચાંદ્રાણીના કાકીમાનું આજે શ્રી રામચરણ થયા છે, દુઃખદ અવસાન થયું છે। એમના શોકમય વીરપુર ગામ આજે સંપૂર્ણપણે બંધ પાડી રહ્યું છે। સમગ્ર વીરપુર ગામ સદગત આત્માને શાંતિ અને શ્રદ્ધાંજલિ માટે અત્યારે તૈયાર છે અને એઓની અંતિમ યાત્રા અત્યારે વીરપુરના મુખ્ય રાજમાર્ગ પર થઈ સંત શિરોમણી જલારામ બાપાના મંદિર પાસેથી આ સ્મશાન યાત્રા વીરપુર મુક્તિધામ સુધી જશે અને વીરપુર ગામના તમામ સમાજના લોકો આ સ્મશાન યાત્રામાં આ અંતિમ યાત્રામાં જોડાશે। જય જલારામ। આજે ખાસ બજારો પણ બંધ છે, શું કહેશો? આજે પણ વીરપુરમાં જલારામ બાપાના પરિવારમાં આ બનાવ બન્યો છે ત્યારે વીરપુર ગામ જલારામ બાપાની આ જગ્યાને હિસાબે લાખો ભાવિક દર્શનાર્થીઓ વીરપુર આવતા હોય છે અને વીરપુર એ જલારામ બાપાનો પરિવાર છે ગામ, એટલે એ ત્યાં કોઈ બનાવ બને એટલે વીરપુર શોકમાં ગરકાવ થઈ જાય છે। બેઝ 90 ન્યૂઝ સાથે રમેશભાઈ ગઠિયા, સ્થાનિક વેપારી, વીરપુર।